આજે આપણે સાઈનાથ સિટી જોવા આવ્યા છીએ. આ સિટીનું સેન્ટર છે. જ્યાં સિટીનું સેન્ટર હોય ને આવું આવી રીતે લગાવેલું હોય. અહીં જુઓ કેટલી સ્વચ્છતા કેટલી છે જુઓ. અને તો આખી નાઇટ માર્કેટ હોય અહીંયા, તમને કંઈ કચરો ન જોવા મળે. આપણે જો કદાચ આપણે હાલતા હાલતા આપણે કંઈક કચરો ફેંકી દીધો હોય ને તો અહીંના માણસો હોય ને એ ઉચકાવીને લઈ લે. મેં જોયેલું મારા ખુદે, એટલે કંઈ પણ ન જોવા મળે. અને નીચે કોઈ નહીં બેઠા હોય. આપણે ઇન્ડિયામાં માર્કેટમાં બધા વેચવા હોય, શાકભાજી વેચતા હોય તો નીચે બેઠા હોય. અહીંયા જો કોઈ નીચે બેઠું જ ન હોય. અત્યારે તો બપોરનો સમય છે એટલે કંઈ છે નહીં. અહીંની રિવર છે, નદી છે, એ પણ એટલે આમ એટલું બધું આપણે જોઈએ તો ઇન્ડિયામાં નદીની જગ્યા કેટલું આમ ગંદકી હોય. અહીંયા જુઓ તમે, કાંઈ તમને જોવા નહીં મળે એવી ગંદકી. આ ફૂટબોલનું મેદાન છે. અત્યારે તો હું બપોરે આવ્યો છું, આમ 7 વાગે 6-7 વાગે આવ્યો હોય ને તો અહીંયા એટલું પબ્લિક હોય ને. કાલે હું 7 વાગે અહીંયા હતો. આ એનો ફ્લેગ છે, સામે પણ તમને દેખાતો છે ફ્લેગ. અને રોનક જોવાની આમ અલગ મજા છે. ઓલું મંદિર જેવું દેખાય ને એ થાઈલેન્ડના કિંગ છે. તમે હોટલમાં જાઓ કે કોઈ પણ જગ્યાએ જાઓ તો એને કિંગનો ફોટો લગાડેલો હોય, કિંગ અને એની વાઇફનો બેયનો ફોટો લગાડેલો હોય. એમની ભાષામાં કંઈક લખેલું છે, મને આવડતું નથી. આ ગાર્ડન જો, આ તમને જો કહી દઉં કે થાઈલેન્ડની કરન્સી ઉપર આપણે ક્યારેય આમ પગ કે એવી ગંદી જગ્યાએ ન મૂકી શકીએ, કારણ કે એના રાજા હોય. એટલે જો એવું કરતાં પકડાઈ ગયા હોય ને અથવા આપણે પગ મૂક્યો હોય ને તો તમને સજા પણ થઈ શકે. આપણે કેમ લક્ષ્મી માનીએ, એમ એના રાજા છે એટલે રાજા ઉપર થોડુંક હોય પગ મૂકાય. એની ઉપર નોટ ઉપર રાજાનો ફોટો મૂકેલો હોય એટલે. એટલે તમે નેક્સ્ટ ટાઈમ ક્યારે પણ આવો ત્યારે એ ધ્યાન રાખવું કે કરન્સીનું ખાસ ધ્યાન રાખવું, ગમે તે જગ્યાએ ન મૂકવી, ક્યારે પગ હેઠે ન આવી. બધા કરન્સીની વેલ્યુ હોય, આપણે જ આપણી કરન્સીને કેમ રાખીએ તો એ આપણે એવી રીતે નહીં રાખવાની, ખાસ ધ્યાન રાખીને રાખવાની બધી જગ્યાએ. તમે આમ રોડ ઉપર નીકળો તો ટ્રાફિકનું ખાસ ધ્યાન રાખવાનું, સિગ્નલ જોઈને ઢાલવાનું. જો તમને કાંઈ પણ કચરો નહીં જોવા મળે. અને એ ધ્યાન રાખવું ગમે ત્યાં, આપણે ઇન્ડિયામાં તો ગમે ત્યાં થૂકી નાખીએ એમ અહીંયા થૂકવાનું નહીં. ખરાબ લાગે એવું કંઈ ડન બંધ તો છે નહીં, પણ એ આપણી વેલ્યુ કાઢી નાખે જો ઇન્ડિયન પીપલ કેવા છે. એટલે આપણે એટલું ધ્યાન રાખવાનું. આપણે અહીંયા ફરવા આવ્યા છીએ તો આપણે એક વ્યક્તિગત રીતે તો નહીં, આપણું આખું દેશનું નામ ખરાબ થઈ જાય. કેમ કે એ કોણ હતું તો એમ કે ઇન્ડિયન હતો, એટલે આખું ઇન્ડિયાનું નામ ખરાબ થયું. એ તો વ્યક્તિને જ નહીં ઓળખતા હોય, પણ એ આપણે કન્ટ્રીને નામથી ઓળખતા હોય. એટલે આખું કન્ટ્રીનું નામ ખરાબ થાય એની કરતાં આપણે એવું કરવું ન કરાય એવું છે. પાણીમાં પણ એટલું તે આપણી નદી જોઈએ તો કેવી હોય નદી. એનો ફ્લેગ છે. આટલું સારું છે તો મને બધા એમ કે અહીંના લોકો કે ડટી ડટી,
તો આપણું ત્યાં જઈ ગયા હોય તો કેવું પ્રોબ્લેમ થઈ જાય ને એ લોકોને. પાર્કિંગ રીતે વ્યવસ્થિત રીતે છે બધું. જો બાઇકનું પાર્કિંગ હું તમને દેખાડીશ, હું બીજી એક માર્કેટમાં જઈશ ને ત્યાં. માર્કેટની અંદર રોડ બધે, માર્કેટમાં રોડ, અને આમ બધું માંસાહારી હોય પણ તમને આમ થોડીક એવી આમ વાસ ન આવે કે આ માંસાહારી છે, ખબર ન પડે માંસાહારી છે. આપણે આપણા એરિયામાં ગયા હોય એવા માંસ મટન વાળા એરિયામાં તો કેવી ગંધ મારતી હોય. અહીંયા તમને ખબર ન પડે કે આ બાજુમાં માછલી હોય કે એવું ચિકન હોય, ખ્યાલે ન આવે તમને, કાંઈ સ્મેલ ન આવે. આપણે તો અંદર ઘડીએ તો આમ ઉલટી જેવું થઈ જાય. જો ગાડીનું પાર્કિંગ જોયું, બધા ગાડીમાં હેલ્મેટ છે અને બધી વ્યવસ્થિત લાઈનમાં. આ એમનું કંઈક છે. મને પાર્કિંગની જગ્યા અહીંના પાર્કિંગ કરવામાં મને બહુ જ ગમ્યું. બધું વ્યવસ્થિત, આપણે ગાડી કાઢવી હોય તો આરામથી કાઢી નાખીએ. ઇન્ડિયામાં તો આપણે ગાડી કાઢવી હોય તો એ આગળવાળો ગાડીવાળો હોય તેને આપણે ગોતવો પડે કે ક્યાં ગયો. ચાલો હવે વિડીયો બહુ મોટો થઈ જાય છે. તમે મારા વિડીયોને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરતા રહેજો. આપણે હજી 300 સબસ્ક્રાઈબરની જરૂર છે. આપણે 700 જેવા તો થઈ ગયા છે, હવે 300 જોઈએ છે, એટલે 1000 જેટલા થઈ જાય. તમારો સપોર્ટ મળતો રહે, તમારા સબસ્ક્રાઈબર વધતા રહે, શેર કરતા રહેજો વિડીયો. ચલો બાય.